કીટ વિશે વાત કરતા પહેલા, મારી પંખીઓ નામની રચના છે, પંખીઓ ગાય છે, એની બે પંક્તિ કહેવાનું ગમશે. પંખીઓ ગાય છે ને થાય છે કે એ તો મારા માટે ગાય છે, બાકી તો પડછાયા આવે ને જાય છે. કોઈ કહે છે કે પંખી તો ઝાડ માટે ગાય છે એટલે તો કૂંપળની કળી બની જાય છે. કોઈ કહે છે કે પંખી તો પાડ માટે ગાય છે ને એટલે તો કાળમીંડ ડૂમો પણ ખળખળતું ઝરણું થઈ જાય છે. પંખીઓ ગાય છે ને આપણા તો 32 કોઠામાં દીવાઓ થાય છે. ગુજલીટનું આ એકમ આ ડિજિટલ માધ્યમ દ્વારા આપણે ત્યાં જે રીતે કામ કરે છે એ પ્રશંસનીય છે. આપણા જાણીતા કવિઓ, આપણા જે હયાત નથી એવા કવિઓ, આપણા આજે હયાત છે એવા કવિઓ, એવા લેખકો, એમના જાણીતા પુસ્તકો, એમના ઉત્તમ અને રેર હોય એવા પુસ્તકો પણ લઈને એને કોમ્પ્યુટરાઇઝ કરીને આ ડિજિટલ માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવાનું જે કામ કરે છે એ બહુ જ ઉપયોગી કામ છે. આ સમયમાં બધા જ લોકો પાસે પુસ્તકો ન હોય, પણ મોટાભાગના લોકો પાસે આવા સ્માર્ટફોન હોય, અને એમાં હવે આપણે જાણીએ છીએ એમ બધી જ સગવડ છે, ગૂગલ સમેત, યુટ્યુબ સમેત. તો એ લોકો આ માધ્યમ દ્વારા સાહિત્યને, આપણા સર્જકોને અને આપણા એવા ઉત્તમ વક્તાઓના વ્યાખ્યાનોને, આપણા બહુ જાણીતા ભારતીય લોકોના વ્યાખ્યાનો, પરદેશી લોકોના વ્યાખ્યાનો, એને પણ મેં સાંભળ્યું છે કે યુટ્યુબ દ્વારા એ વ્યાખ્યાનોને પણ પ્રચલિત કરવાના છે. તો આ એક શિક્ષણનું કામ છે, રૂચિ ઘડવાનું કામ છે, સમાજ શિક્ષણનું કામ છે. એ આપણા વિદ્યાર્થીથી લઈને તે છેક જે માણસ લોકસભામાં જાય છે, વિધાનસભામાં જાય છે, એને પણ એ સંદર્ભ જોવો ગમે એ રીતે આ કામ થઈ રહ્યું છે. એટલે આ કામ આપણને ગમે છે અને હું એ લોકોને અભિનંદન પાઠવું છું અને ખાસ શુભેચ્છા વ્યક્ત કરું છું કે આ પ્રકારનું કામ એ યોગ્ય છે અને એ કરતા રહે એવી સૌ વતી હું વિનંતી કરું છું. ધન્યવાદ.